नमस्कार मित्रों, हूँ छू गौरव रांगिंगा ने आप छो वेधर ऑफ इंडिया चैनल पर। मित्रों आज आपणे वात करवाना छे, आजे 10 सप्टेम्बरे वरसादनुं प्रमाण केवुं रहेशे तेनी। ગઈકાલના વિડીયોમાં આપણે જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં 50 mm જેટલો, જે આપણે કહ્યું હતું તે રીતે 50 mm જેટલો સારો વરસાદ પડ્યો, તે સાથે ઉત્તર મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં ઝાપટા પડ્યા, અમદાવાદમાં પણ સારા એવા ઝાપટા પડ્યા અને દક્ષિણ સૌરાષ્ટ્રના અમુક કાંઠા વિસ્તારોમાં પણ ઝાપટા પડ્યા। તો આજની વાત કરીએ તે પહેલાં કહી દઉં કે મિત્રો, જે મિત્રો હજી નવા હોય, આપણી ચેનલ સબસ્ક્રાઇબ ન કરેલી હોય, તેઓ અત્યારે નીચે લાલ કલરના સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુનું બેલ આઇકોન દબાવી દેજો, જેથી તમને અમારા તમામ વિડીયોના નોટિફિકેશન તરત જ મળી જાય। મિત્રો આજની વાત ચાલુ કરીએ તો આજે વરસાદનું પ્રમાણ ગઈકાલ કરતાં પણ થોડું વધી શકે છે। દક્ષિણ ગુજરાતમાં આજે ગઈકાલની જેમ જ વરસાદ ચાલુ રહેવો જોઈએ અને તે સાથે વરસાદ આજે થઈ શકે છે। ભરૂચ વડોદરા સુધીના વિસ્તારોમાં પણ વરસાદનું પ્રમાણ થોડું વધી શકે છે, ત્યાં પણ હળવા ભારે ઝાપટા આજે ચાલુ થઈ શકે છે અને તે સાથે મધ્યપ્રદેશ લાગુ જે પૂર્વ ગુજરાત છે તે વિસ્તારમાં પણ આજે હળવા ભારે ઝાપટાનું પ્રમાણ વધી શકે છે અને તે સાથે સૌરાષ્ટ્રમાં, દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રમાં પણ આજે વરસાદનું પ્રમાણ ગઈકાલ કરતાં વધી શકે છે। આજે ભાવનગરથી માંગરોળ સુધી, વેરાવળ માંગરોળ સુધીની દરિયાઈ પટ્ટી ઉપર હળવા ભારે ઝાપટા ગાજવીજ સાથે બપોર બાદ પડી શકે છે અને અંદરના વિસ્તારોમાં પણ એ જિલ્લાઓમાં હળવા ભારે ઝાપટા પડી શકે છે સાંજ સુધી અને રાત્રે પણ હળવા ભારે ઝાપટા આજે ચાલુ રહી શકે છે। પાછલા 4-5 દિવસથી રાતનો વરસાદ ન હતો પણ આજે રાતથી પણ હળવા ભારે ઝાપટાનું પ્રમાણ વધી શકે છે। મિત્રો ભેજ વધી રહ્યો છે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જેમ જેમ વરસાદનો રાઉન્ડ નજીક આવતો જાય છે, આપણે વાત કરીએ તે મુજબનો, તે મુજબ ભેજ વધી રહ્યો છે, જેથી આજે આજ કરતાં આવતીકાલે પણ ઝાપટાનું પ્રમાણ વધતું જશે અને 12 તારીખથી વ્યવસ્થિત હળવો મધ્યમ વરસાદનો રાઉન્ડ એક ચાલુ થઈ રહ્યો છે, જે દિવસે દિવસે તેના પ્રમાણમાં વધારો થઈ શકે છે। આ રાઉન્ડમાં ક્યાં કેટલો વરસાદ પડી શકે છે તેની સંપૂર્ણ માહિતી આપતો વિડીયો 1-2 દિવસમાં જ આપણી ચેનલ પર મૂકવામાં આવશે। મિત્રો તો હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કરેલી હોય તે મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરી લે અને ઉત્તર મધ્ય ગુજરાત અને કચ્છમાં આજે અમુક જગ્યાએ હળવા ભારે ઝાપટા પડી શકે છે, બહુ ખાસ આજે શક્યતા નથી। સૌરાષ્ટ્રના અંદરના વિસ્તારોમાં પણ આજે ખાસ શક્યતા નથી, તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં અને તમામ મિત્રોના ગ્રુપમાં શેર કરવાનું તો ભૂલશો જ નહીં। આપણે વેધર ચાર્ટ એનાલિસિસના દ્વારા સાચી સત્ય માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ, કોઈ અતિશયોક્તિ ભરી કોઈ ખોટી માહિતી આપણે અહીંથી આપતા નથી। તો મિત્રો ત્યાં સુધી રજા લઉં છું, ફરીથી નવા વિડીયોમાં મળશું નવી માહિતી સાથે, આવતી આગાહી સાથે। આભાર।